સ્ટાન્ડર્ડ 6 છે એનું આપણે આસન મૂલ્ય માટે 10, 100, 1000 અને 10000 ના આધારે આસન મૂલ્ય શોધવાનું આવે તો આપણે એક કોઠા દ્વારા બધી રીતને સમજવાની કોશિશ કરીએ. તો 10ની આધારે આસન મૂલ્ય કે એટલે આપણે એકમ અને દશક લઈએ, બાકી બધું એમને લખી નાખવાનું અહીંયા. એકમ અને દશક 7, 5, 8 એમને એમ લખી નાખો. આપણે આ બેનું જ આસન મૂલ્ય 10 સુધીનું કીધું તો 47, તો 47 છે એ કેની વચ્ચે આવે? આપણે 47નું આસન મૂલ્ય લેવું તો કે 47 છે એ 40 થી 50ની વચ્ચે આવે. ક્યાં આવે? 40 થી 50ની વચ્ચે. પણ 45થી વધારે છે એટલે 47 છે એટલે તો 50 કહેવાનું, બરાબર. 45થી ઓછું હોય, 40થી 50 એટલે કુલ 10 આંકડા, એમાં 5 પછીના આંકડા હોય ને તો એને પછીનું મૂલ્ય લેવાનું, 5 પહેલાંના હોત તો આપણે આ લેવું. હવે એવી રીતના 100 સુધી, એકમ દશક 100, તો પહેલાં 2 આંકડા એમને મૂકી દઈએ. હવે આની કિંમત એટલે 800 અને 47, તો કેની વચ્ચે આવે? તો કે 800 થી 900ની વચ્ચે આવે આ, બરાબર. હવે 847 તો 850 ફીટોફીટાનું મધ્યમાં કોણ આવે? 850. તો 850 કરતાં ઓછા છે એટલે આની કિંમત આપણે 800 કરશું. 850થી વધારે હોત તો 900 કરશું. એવી રીતના 1000 સુધી એટલે આ 3, 7 એમને મૂકી દઈએ. આ કોની વચ્ચે આવે? 5, 8, 7, 4. જેટલા સુધીનું આસન મૂલ્ય કીધું હોય એટલા નીચે લીટી કરી જ લેવાની અને એટલું જ ગણવાનું. 1000 સુધી કીધું તો આ કેની વચ્ચે આવે સંખ્યા? તો કે 5000 થી 6000ની વચ્ચે. તો 5000 થી 6000ની વચ્ચે આવે તો 5500 કરતાં મૂલ્ય વધારે છે તો એ 6000 આવે. 5500 કરતાં ઓછું હોત તો 5000 થાય અહીંયા. આ તો એમને મૂકી દીધું. હવે 10000, તો આપણે એને પણ લેવું પડશે. તો કોની વચ્ચે આવે 75000 આખી આખી સંખ્યા? તો કે 70000 થી 80000ની વચ્ચે આવે, બરાબર. પણ કોની વચ્ચે આવે? 70000ની વચ્ચોવચ 75000 વચ્ચે. તો 75000 કરતાં વધારે છે આ એટલે 80000 જવાબ આવે. આ રીતના 10, 100, 1000, 10000 કોઈ પણનું આસન મૂલ્ય કરવાનું કહે તો આ રીતના તમે કરી શકો. આ રીતના તમને અહીંયા જોવો એક એકનું વારાફરતી તમને સમજાવેલું છે. તો કે 28 તો 10 અને 20 અને 30ની વચ્ચે આવે પણ આ 30 કહેવાય. કારણ કે 28 છે, 25થી વધારે 32, 30 અને 40ની વચ્ચે આવે પણ આ 30ની નજીક છે, 35 કરતાં ઓછા છે એટલે, બરાબર, એટલે આ 30 ગણાશે. એવી રીતના જો આવી રીતના 4 આંકડા આપ્યા હોય તો આપણે 2 જ જોવાનું, બાકી આને એમને મૂકી દેવાનું. 36 તો 30 અને 40ની વચ્ચે આવે પણ 30 અને 40ની વચ્ચોવચ 35 આવે તો 35 કરતાં વધારે છે આ એટલે આનું મૂલ્ય થશે 40, બરાબર. આ રીતના 10ના આધારે અને એવી રીતના એ 100ના આધારે પણ આપેલું છે કે 841, એટલે 841 કેની વચ્ચે આવે? 800 અને 900ની વચ્ચે. પણ 850 કરતાં ઓછા હે, 850 વચ્ચે આવે, 850 કરતાં ઓછા હે આ એટલે 800 મૂલ્ય આવે. હવે એવી રીતના અહીંયા જોવો જોઈએ, આપણે 3 આંકડા જોવાના, બગડો એમને મૂકી દેવાનો. 546 તો 550 કરતાં નાના છે એટલે અહીંયા આવશે 500, કારણ કે 500 અને 600ની વચ્ચે આવે. એવી રીતના 286 તો 200 અને 300ની વચ્ચે આવે પણ 250 કરતાં વધારે છે આ એટલે 300 આવે, 200 આવે નહીં. કેટલા આવે? 300, કારણ કે એની વચ્ચે કેટલા આવે? 200 અને 300ની વચ્ચે 250. 250 કરતાં વધારે હોય તો 300, 250 કરતાં ઓછું હોય તો 200, એટલે અહીં 300 આવે, બરાબર. હવે એવી રીતના અહીંયા એમ જ છે, 149 એટલે 100 અને 200ની વચ્ચે પણ 150 કરતાં ઓછા હોય એટલે 100. આ રીતના આસન મૂલ્ય કરવાના થાય છે. એવી રીતના 1000 સુધીનું એમ જ થાય. તો કે આ 1000 એટલે એકમ, દશક, 100 અને 1000 સુધી ગણી લ્યો તો આ કેની વચ્ચે આવે? 2000 અને 3000ની વચ્ચે. પણ 2500 વચ્ચે આવે એના કરતાં વધારે છે એટલે 3000, બરાબર. હવે અહીંયા 1000 સુધી શોધવાનું છે પણ આપ્યું વધારે તો આપણે એટલું જ શોધીએ, એકમ, દશક, 100 અને 1000. 6નો 6 મૂકી જ દેવાનું.
खाली 1000 सुधीनुं ज आसन मूल्य किंमत मूकवानी, बाकी बधुं एमने मूकी देवानुं। तो 5000 अने 6000 नी वच्चे आवे, पण 5000 अने 6000 नी वच्चोवच 5500 आवे, 5500 करता ओछा हे एटले अहींया 5000 आवे। रेडी, हवे आ 7000 अने 8000 नी वच्चे आवे, 7000 અને 8000 ની વચ્ચે, પણ 7500 કરતા વધારે છે એટલે અહીંયા 8000 આવશે, 7000 આવે નહીં। રેડી, બસ એવી રીતના આપણે અહીંયા 10000 નું કોઠો જોઈ લીધો। આ રીતના રિવિઝનમાં તમે આવી રીતના કરી શકો, ઓછા સમયમાં વધારે ગણતરી થઈ શકે।